Audio Jungle. नमस्कार विद्यार्थी बहनों, आजना एकाउंट विषय में चैप्टर नंबर 4 आपू नाणाकीय पत्रकों विश्लेषण जेमा लेक्चर नंबर 10 में आप एक्जाम्पल नंबर 8 गणीए छीए, जे टेक्स्टबुक उदाहरण नंबर 8 नंबर है। तो सौथी पहला दाखलानी रकम जोई लईए, शू कहवा मागे छे अने शू तैयार करवानुं छे। तो आठमा नंबर उदाहरण में कीधु स्केल इंडिया कंपनी लिमिटेड ना तारीख 31/3/16 अने तारीख 31/3/17 ना रोज पाका सरवैया नीचे प्रमाणे आपेला छे, तेना आधारे तुलनात्मक पाका सरवैया तैयार करो। विकतो में आपेलू छे इक्विटी शेर होल्ड अने जवाबदारी बाजु शेर होल्डर्स ना भंडोळ, जेमां शेर मूड़ी बे प्रकारनी इक्विटी अने प्रेफरन्स, जो अनामत अने वधारामां एक सामान्य अनामत छे ने एक नफा नुकसान खातु रहेलू छे। बिनचालू जवाबदारीना भाग तरीके 10% बैंक लोन आपेली छे। चालू जवाबदारी तरीके टूंका गाळाना ऊंचीना नाणा, वेपारी देवा अने अन्य चालू जवाबदारीओ छे। मिलकतोनी स्थितिमां पहेलू हेडिंग रहेशे बिनचालू मिलकतो, एमां कायमी मिलकतमां दृश्यना पेटा बे प्रकार आपेला छे, जमीन मकान अने यंत्र। અદ્રશ્યમાં એકમાત્ર આપેલી છે પેટર્ન। પછી બિનચાલુ રોકાણો આપેલા છે, ચાલુ મિલકતના ભાગ તરીકે માલ સામાન, ચાલુ રોકાણો, વેપારી લેણા અને રોકડ અને રોકડ સમકક્ષ, આટલી વસ્તુ આપેલી છે। તો આ વિકતોના આધારે તૈયાર કરવાનું છે સ્કિલ ઇન્ડિયા લિમિટેડનું તુલનાત્મક પાકું સર્વેયું। તો સૌથી પહેલા દાખલાનું હેડિંગ આપી દઈએ આપણે, સ્કિલ ઇન્ડિયા લિમિટેડનું સ્કિલ ઇન્ડિયા લિમિટેડનું તારીખ 31/3/16 અને તારીખ 31/3/17 ના તુલનાત્મક પાકા સરવૈયા ચલો હવે તૈયાર કરી નાખીએ કોષ્ટકે। ચલો તો અહીંયા તુલનાત્મક પાકાશ્રયનું ફોર્મેટ તૈયાર કરી રાખેલું છે, એક પછી એક વિકતો જોતા જઈએ અને એની નોંધ કરતા જઈએ। તો પાકાશ્રયનું સૌથી પહેલું હેડિંગ રહેશે આપણું અહીંયા ક્રમાંક નંબર 1 તરીકે ઇક્વિટી અને જવાબદારી, ઇક્વિટી અને આપણું મેઇન હેડિંગ રહેલું છે। એના પાર્ટ તરીકે પહેલો ભાગ પડશે ક્રમાંક નંબર 1 શેર હોલ્ડર્સના ભંડો, શેર હોલ્ડર્સના ભંડોળના પેટા પ્રકાર તરીકે અહીંયાથી વાત કરીએ છીએ આપણે, એનો પહેલો ભાગ પડે છે એ તરીકે નોંધીએ શેર મૂડી। અને શેર મૂડીના બે પ્રકાર આપેલા છે, એક તો કે ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી, અને સેકન્ડ પાર્ટ આપેલો છે પ્રેફરન્સ શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી। ચાલો પહેલા 16ની વાત કરીએ, ઇક્વિટી શેર મૂડી 2016ની અંદર તો કે 25 લાખ। પછી આગળ વધશું તો 17માં આપેલી છે 30 લાખ, 17માં રૂપિયા 30 લાખ। એ જ રીતના પ્રેફરન્સ શેર મૂડીની વાત કરીએ તો 15 લાખ 16ના વર્ષમાં અને 17ના વર્ષમાં રૂપિયા 10 લાખ। હવે વધારો ઘટાડો શોધીએ, પહેલા આ બે ઇક્વિટી શેર મૂડીની વાત કરીએ તો 25માંથી 30 થયા એટલે 5 લાખનો વધારો, 5 લાખ રૂપિયાનો વધારો, 5 લાખ ગુણ્યા 100/25 બરાબર 20%। અહીંયા 5 લાખનો ઘટાડો થશે 15માંથી 10, તો 5 લાખ રૂપિયાનો ઘટાડો, 5 લાખ રૂપિયા ઘટાડો,
5,00,000 ગુણ્યા 100 ભાગ્યા 15 બરાબર જવાબ મળશે 33.33% નો ઘટાડો. એની વાત કરીએ 33.33% નો ઘટાડો. એક મુદ્દો પૂરો થયો શેર મૂડી. બીજો પાર્ટ સ્ટાર્ટ થાય છે બી તરીકે. અહીંયા એ પછીનું હેડિંગ રહેશે આપણું બી, અનામત અને વધારો. અનામત અને વધારાની સ્થિતિ, એના પણ દાખલામાં બે હેડિંગ આપેલા છે. એક સામાન્ય અનામત, સામાન્ય અનામત, અને એક આપેલું છે નફા નુકસાન ખાતું. ચાલો એ 16 વર્ષના બંનેની વાત કરીએ તો સામાન્ય અનામત 5,00,000 રૂપિયા છે અને 17 વર્ષમાં રૂપિયા 3,00,000. પછી નફા નુકસાનનું પત્રક 8,00,000 રૂપિયા છે અને નેક્સ્ટ વર્ષે રકમ છે રૂપિયાની 6,00,000. ચાલો બંને જોઈએ તો 2,00,000 નો ઘટાડો. અહીંયા 8માંથી 6 થયા તો ત્યાં પણ 2,00,000 નો ઘટાડો. બંનેમાં ઘટાડો થાય છે. 2,00,000 ગુણ્યા 100 ભાગ્યા 5,00,000 ની સ્થિતિ નક્કી કરશું એટલે 40% નો ઘટાડો. 40%, અહીંયા 2,00,000 ગુણ્યા 100 ભાગ્યા 8,00,000 કરશું એટલે 25% નો ઘટાડો. તો 25% એક પણ કૌંસમાં દર્શાવશું, 25% નો ઘટાડો. ચલો સેકન્ડ મુદ્દો પૂરો થયો. એક શેર હોલ્ડર્સના ભંડોળમાં શેર મૂડી અને અનામત અને વધારાની સ્થિતિ. આગળ વધીએ તો ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે બિન ચાલુ જવાબદારી. બીજું હેડિંગ, હેડિંગ ક્રમાંક નંબર આપણું મુખ્ય 2, બિન ચાલુ જવાબદારી. બિન ચાલુ જવાબદારી એના પાર્ટ તરીકે, બિન ચાલુ જવાબદારીના ભાગ તરીકે સિમ્પલ સીધું આપેલું છે 10% બેંક લોન. 10% બેંક લોન તો એ પહેલા વર્ષે આપેલી છે 16 રૂપિયા 10,00,000, 10,00,000. 17 રૂપિયા 12,00,000 એટલે 2,00,000 રૂપિયાનો વધારો. 2,00,000 રૂપિયાનો વધારો એટલે ટકાવારી મૂલ્ય 20% વધારો. ત્રીજું હેડિંગ ત્યાર પછીનું ક્રમાંક નંબર 3, ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી, ચાલો ચાલુ જવાબદારીના પેટા 3 હેડિંગ આપેલા છે તો એ પણ દર્શાવતા જઈએ. ટૂંકા ગાળાના ઉછીના નાણાં, ટૂંકા ગાળાના ઉછીના નાણાં. પછી એક આપેલું છે વેપારી દેવા. વેપારી દેવા અને આપેલું છે લાસ્ટ એક અન્ય ચાલુ જવાબદારી. અન્ય ચાલુ જવાબદારી, ચાલો અહીંયા એક મુદ્દો આપણો ક્લોઝ થશે એટલે એને બંધ કરી દઈશું. એ કુલની સ્થિતિમાં ધ્યાનમાં રાખશું. ચાલો તો ત્રણેય વસ્તુ 16 વર્ષની સ્થિતિમાં જોઈએ. ટૂંકા ગાળાના ઉછીના નાણાં તો કે 3,00,000. નેક્સ્ટ વર્ષે રકમ થાય છે એની રૂપિયા 1,50,000. પછી વેપારી દેવા 1,00,000 રૂપિયા. 1,00,000માંથી નેક્સ્ટ વર્ષે રકમ થાય રૂપિયા 70,000. અને અન્ય ચાલુ જવાબદારી 1,00,000, જે નેક્સ્ટ વર્ષે થઈ જશે રૂપિયા 1,80,000. ચલો વધારો ઘટાડો શોધીએ. 3,00,000માંથી 1,50,000 એટલે 1,50,000 નો ઘટાડો. 50% ઘટાડો. પછી 1,00,000માંથી 70,000 એટલે 30,000 નો ઘટાડો. તો 30% નો ઘટાડો. 1,00,000માંથી 1,80,000 એટલે 80,000 રૂપિયાનો વધારો. 80% વધારો. 50, 30 અને 80. એક ક્લોઝ પૂર્ણ થયું. સરવાળો કરીએ 25 ને 15 40, 40 ને 5 45, 45 ને 8 53, 10 ને 7
64 65 66 67 અને 68 68 લાખ રૂપિયા 16 ના વર્ષનો સરવાળો રૂપિયા 68 લાખ આગળ વધશું તો 30 લાખ 30 ને 10 40 40 ને 43 43 ને 49 50 51 61 62 63 ની સ્થિતિમાં નક્કી કરતા કુલ સરવાળો થાય છે 65 તો એનો સરવાળો થશે 65 65 લાખ રૂપિયા 17 ના વર્ષનો સરવાળો આ બંનેની કમ્પેરિઝન કરીએ 68 લાખ અને 65 લાખ એટલે 3 લાખનો થાય ઘટાડો 3 લાખ રૂપિયાનો ઘટાડો આપણે બંને બાજુ જોઈ લેવાનું છે પહેલા પ્લસનો સરવાળો 5 લાખ 5 ને 2 7 માઇનસ સરવાળો કરીએ 5 ને 2 7 ને 2 9 9 ને 1 10 લાખ અને 50,000 ને 10 લાખ અને 80,000 10 લાખ 80,000 માંથી 7 લાખ અને 80,000 બાદ કરીએ એટલે 3 લાખ રૂપિયાનો ઘટાડો 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા 68 ની સ્થિતિ એટલે રકમ મળશે 4.41 4.41 ટકાનો ઘટાડો આ આપણો ફાઇનલ આન્સર ની સ્થિતિ કુલ ચલો પૂર્ણ થયો ઇક્વિટી અને જવાબદારી પછીનો બીજો પ્રશ્ન ચાલુ કરીએ છીએ સેકન્ડ નંબર મિલકતો એના પછીની મુખ્ય હેડિંગ આપણું રહેશે મિલકતો મિલકતોમાં પહેલા નંબરનું હેડિંગ હેડિંગ ક્રમાંક નંબર 1 બિનચાલુ મિલકતો ચાલો બિનચાલુ મિલકતના ભાગ તરીકે એ ફર્સ્ટ એ સ્થિર મિલકતોના ભાગ તરીકે દ્રશ્ય અને દ્રશ્ય બે પ્રકારની મિલકતો છે જમીન મકાન અને એક મિલકત છે યંત્રો પછી એ જ રીતના અદ્રશ્ય મિલકતમાં એકમાત્ર મિલકત આપેલી છે પેટન્ટ ચાલો ત્રણેય મિલકતો વાત કરીએ તો જમીન મકાનની કિંમત 20 લાખ રૂપિયા પછીના વર્ષે એની કિંમત 13,50,000 યંત્રોની કિંમત 18 લાખ નેક્સ્ટ વર્ષે એની કિંમત થઈ જાય છે 22,50,000 અને પેટન્ટની કિંમત 12 લાખ 16ના વર્ષમાં 12 લાખ 17ના વર્ષમાં એની કિંમત 14 લાખ ચાલો હવે વધારો ઘટાડો શોધીએ તો 20 લાખમાંથી 13,50 થયા એટલે 6,50,000નો ઘટાડો 6,50,000 ઘટાડો 18 માંથી 22,50 થયા 22,50,000 એટલે 4,50,000નો વધારો અને 12 લાખમાંથી 14 લાખ થયા તો 2 લાખનો વધારો ટકાવારી દરેકને 100 વડે ગુણશું અને દરેકની ચાલુ પાછલા વર્ષની 16ની કિંમત વડે આપણે એને ભાગીએ છીએ એટલે પહેલા ઘટાડામાં મળશે 32.5% 32.5 એટલે 50% ઘટાડો પછીના વર્ષે 25% વધારો 25% વધારો અને પછીના વર્ષે મળશે 16.67% વધારો એટલે એક મૂલ્ય પૂર્ણ થયું આપણું બિનચાલુ મિલકતમાં સ્થિર મિલકતમાં દ્રશ્ય 2 અને અદ્રશ્ય 1 ની સ્થિતિ આગળ વધીએ તો પછીનું હેડિંગ રહેશે બિનચાલુ રોકાણો નેક્સ્ટ બી અહીંયા બી ની સ્થિતિ બિનચાલુ રોકાણો ચલો બિનચાલુ રોકાણો કેટલા આપ્યા તો કે પહેલા વર્ષે 8 લાખ પછીના વર્ષે એની કિંમત 10 લાખ 8 પછી 10 તો 2 લાખ રૂપિયાનો વધારો અને ટકાવારી મૂલ્ય 25% વધારો આ એક ક્લોઝ થયો પછીનું આપણું મુખ્ય હેડિંગ રહેશે ક્રમાંક નંબર બે બિનચાલુ પછી તો કે ચાલુ મિલકતો
चालू मिलकतो। चलो दाखलामां चालू मिलकतो चार भागमां वेचायेली छे एबीसीडी प्रमाणे। चार प्रकारनी मिलकतो आपेली छे, एक पछी एक जोता जईए। पहेला माल सामग्री, माल सामग्री, माल सामग्री, पछी चालू रोकाणो, चालू रोकाणो, वेपारी लेणा, वेपारी लेणा, अने लास्ट रोकड़ अने रोकड समकक्ष, रोकड अने रोकड समकक्ष। चलो दरेकनी विकतो अथवा किंमतो नोंधीए तो माल सामग्री 4 लाख रुपया, माल सामग्रीनी किंमत जे छे ए रकम रुपया 4 लाख, माल सामग्री रकम 4 लाख, 4 लाख माथी एनुं नेक्स्ट वर्षनुं मूल्य थशे रुपया 2 लाख, एटले 2 लाखनो वधारो, टकावारी मूल्य 100% पूरेपूरू वधशे, सॉरी 50% વધારો થશે, ટકાવારી મૂલ્ય 50%। પછી ચાલુ રોકાણો આપેલા છે 3 લાખ, 3 લાખ, નેક્સ્ટ વર્ષે કિંમત એની 1,50,000, એટલે ઘટાડો પણ 1,50,000, ટકાવારી મૂલ્ય 50%નો ઘટાડો। વેપારી લેણા 2 લાખ, 2 લાખ માંથી નેક્સ્ટ 17 વર્ષમાં કિંમત 50,000, એટલે 1,50,000નો ફરી પાછો ઘટાડો, 1,50,000નો ઘટાડો, એટલે કિંમત થશે 75%નો ઘટાડો, 75%। અને રોકડ અને રોકડ સમકક્ષની સ્થિતિ તો રૂપિયા 1 લાખ, અને નેક્સ્ટ વર્ષે પણ રકમ રૂપિયા 1 લાખ, વધારો ઘટાડો કંઈ થશે નહીં। ચાલો કુલની સ્થિતિ ફરી પાછી નક્કી કરીએ તો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો જોઈએ, 68, 65, 3 લાખનો ઘટાડો અને 4.41 એ કન્ટિન્યુ રહેશે। હિસાબ ફરી પાછો કરી જોશું પણ આ જ થશે 68 લાખ, 65 લાખ, 3 લાખનો ઘટાડો અને ફાઇનલ આન્સર 4.41% ઘટાડો। તો વિદ્યાર્થી બહેનો આ આપણો એક્ઝામ્પલ નંબર 8 ઉદાહરણ જે આપણે 8મું ગણેલું છે એ તુલનાત્મક પાકા સરવૈયા તરીકે એ। તો આજના લેક્ચરમાં અહીંયા સુધીની આપણે નોંધ રાખીએ છીએ, ત્યાર પછીના લેક્ચરમાં આગળના દાખલાઓ ગણીશું। ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો, આભાર।